કાંકરેજ તાલુકાના ઈસરવા ગામના પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતી વાયરલ કરેલ વિડીયો ખોટો હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. કાંકરેજ તાલુકાના ઈસરવા ગામના ભાગી ચૂકેલા યુવક અર્જુન અને યુવતી સોનલે વાયરલ કરેલ વિડીયો ખોટો હોવાનું સમગ્ર ગ્રામજનોએ જણાવ્યું હતું. ત્યાંથી વિગતો મુજબ ઈસરવા ગામના પસાભાઈ રામાભાઈ રબારીની દીકરી સોનલ અને તે ગામના મંજીભાઈ કાળાભાઈ પ્રજાપતિના પુત્ર અર્જુને થોડા દિવસો પહેલા ગામમાંથી ભાગી ગયા હતા, પરંતુ ગ્રામજનોએ શોધખોળ કરતા હજી સુધી પત્તો મળ્યો નથી. પણ થોડા સમય પહેલા ભાગેલા યુવક યુવતીએ પ્રેમ લગ્ન કરીને વિડીયો વાયરલ કર્યો હતો અને વિડીયોમાં કહ્યું હતું કે મારા પિતાજી પ્રજાપતિ મંજીભાઈ કાળાભાઈ અને મારા પરિવારને હેરાન પરેશાન સાથે ધાક ધમકી આપવામાં આવે છે અને મારા કુટુંબીને જીવનું જોખમ છે. સમગ્ર ગ્રામજનોએ એક થઈ વાયરલ થયેલ વિડીયો તદ્દન ખોટો છે અને ભાગી ગયેલી યુવક યુવતી ગામમાં અને પરિવારમાં અશાંતિ ફેલાય તે માટે સોશિયલ મીડિયામાં ખોટો વિડીયો વાયરલ કરેલ છે. આ બાબતે અર્જુનના પિતા પ્રજાપતિ મંજીભાઈ અને તેમના ધર્મપત્ની જમુબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારા પુત્રએ જે વિડીયો મૂક્યો છે તે સાવ ખોટો છે. અમે સુખ શાંતિની હાલતમાં રહીએ છીએ અને અમને કોઈ પણ જાતની તકલીફ નથી અને બંને જણા ભાગીને અમને બદનામ કરી રહ્યા છે. તો આ બાબતે સોનલના પિતા પસાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અમારી પુત્રીની શોધખોળ કરી રહ્યા છે. અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે. ગ્રામજનોએ પણ અમને પૂરતો સહકાર આપ્યો છે. ગામમાં શાંતિનું વાતાવરણ છે. આથી દીકરી સોનલ ઝડપી ઘરે આવે સોનલ તેવા અમારા પ્રયત્નો છે. કુટુંબીને દોષ અપાતો નથી, અમે અમારા કર્મને દોષ આપીએ છીએ. તો આ બાબતે ગામના સરપંચ ભુદરજી સેધાજી રોડિયાએ પણ જણાવ્યું હતું કે અમે ગામમાં રહીએ છીએ. વાયરલ થયેલ વિડીયો ભાગેલા લોકોએ ઝઘડો કરાવવા માટે વાયરલ કર્યો છે, પરંતુ અમારું ગામ ખૂબ જ સમજુ ગામ છે, જેનાથી અમારા ગામમાં ગ્રામજનોએ શાંતિ રાખી છે અને આ બંને જણાને ઝડપી પાડવામાં આવે અને સૌ ગ્રામજનો એક છે અને એક જ રહેશે તેવો મને વિશ્વાસ છે. સમગ્ર ઈસરવા ગ્રામજનોએ જણાવ્યું હતું કે યુવક યુવતીનો વાયરલ વિડીયો ખોટો છે અને સૌ ગામમાં શાંતિ છે. અમારે ખોટી માથાકૂટ કોઈ થતી નથી અને આ છોકરો વિડીયા મેલે ખોટા મેલે છે. શું નામ છે તમારું? કુદરતી સેતાદી. અને સરપંચ છો? હા, સરપંચ. સારું સારું. અમારે ખોટી માથાકૂટ કોઈ થતી નથી અને આ છોકરો વિડીયા મેલે ખોટા મેલે છે. શું નામ છે તમારું? કુદરતી સેતાદી. અને સરપંચ છો? હા, સરપંચ. મને આજ સુધી કોઈ તકલીફ નહીં. અમને ગામવાળા કોઈ હેરાન કરતા નહીં. બકા અર્જુન, તું ગમે અહીંયા હોય અહીંયા તું હાજર થઈ જા, અમને કોઈ તકલીફ નહીં. અમે અત્યારે હાલ ખેતરમાં રહીએ છીએ. અને નહીં આવે તો કાલે શું થાય કોઈને ખબર નહીં. જેમ બને એમ તું જલ્દી હાજર થઈ જા, આટલી અમારી મા બાપની વિનંતી હોભળી. અને તું ગમે અહીંયા હોય તો હાજર થઈ જા અર્જુન. શું નામ તમારું છે? મારું નામ જમુબેન. ભયો ઘણો મોદો છે અને ભયાન દાખલ કરેલ છે. તું ઘરે આવી તું ફોન કરી અમને તને અહીંયા લેવા આમ આવે દીપક સોલંકીનો રિપોર્ટ બનાસકાંઠા.